નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પણિયારિયા અને અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે મુલાકાત કરવાના છીએ બિલેશ્વર મહાદેવ ઉંબરડા, કે જે મૂળથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અહીંયા ઉંબરડા નામ કેવી રીતે પડ્યું? તો લોકવાયકા પ્રમાણે એવી માન્યતા છે કે શંકર અને પાર્વતીજી અહીંયા ચોકઠે રમતા, એમાં પાર્વતીજી હારી ગયા એટલે ઉમા હારી ગયા અને તે રેડા એટલે ઉંબરડા એવી માન્યતા છે. તો હાલ અમે તમને આ મંદિરના સંપૂર્ણ દર્શન કરાવવાના છીએ. તો વિડીયોમાં તમે બન્યા રહો અને જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો દર્શન કરીએ બિલેશ્વર મહાદેવના અને જાણીએ તેમના પાછળનો ઇતિહાસ. નમસ્કાર મિત્રો, તો આપણી સમક્ષ અત્યારે ઉંબરડા ગામમાં બિરાજેલ બિલેશ્વર મહાદેવના પૂજારી ગૌતમ ભારતી શ્રી જોડાઈ ગયા છે. તેના વિશે આપણે વધારે વિગતવાર મંદિરના ઇતિહાસ અને મંદિર વિશે વિગતવાર જાણીશું. તો સૌથી પહેલાં તમે અમને એ જણાવો કે આપણે આ ઉંબરડા નામ કેવી રીતના પડ્યું, એની સાથે પણ કંઈક કથા જોડાયેલી છે એ અમારા દર્શકોને જણાવો. ઓમ નમો નારાયણ. બિલેશ્વર મહાદેવ મંદિરમાં એક મોટો વડલો હતો, એ વડલા નીચે શંકર પાર્વતી ચોકટે રમતા હતા. ચોકટે રમતા રમતા પાર્વતીજી હારી ગયા. હારી જતા પાર્વતીજી રડ્યા એટલે એ રડવા માંડ્યા એટલે ઉમા રડ્યા એવી લોકમાન્યતા લોકવાર્તા છે. એના ઉપરથી ઉંબરડા ગામનું નામ પડ્યું. બરાબર છે. બીજું, આપણે આજે અહીંયા બિલેશ્વર મહાદેવ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે, એના પાછળની પણ જે વાર્તા છે એ પણ અમારા દર્શકોને જણાવો. બિલેશ્વર મહાદેવ જે પ્રગટ થયા સ્વયંભૂ, એની પાછળ વાર્તા એ હતી કે આજથી ઘણા વર્ષો પહેલાં, અંદાજિત કહી શકાય, પાકું ન કહી શકાય, 400 વર્ષની આજુબાજુની વાત છે, ત્યારે આ ઉંબરડા ગામની ગાયો ચરવા આવતી હતી. આ જગ્યામાં ગાયો ચરવા આવતા ગાય એની મેતે વરસી જતી, દૂજાઈ જતી. ગાય દૂજાઈ જતા જેની ગાય હતી એ લોકોને એવું લાગ્યું કે આ ગાય કોઈ દોઈ લે છે, કોઈ લોકો તો કોઈ દોવે છે કે નહીં એ તપાસ કરવા એની પાછળ આવ્યા. પાછળ આવ્યા તો ગાય ઓટોમેટિક અહીંયા દૂજાઈ જતી, જે જગ્યાએ સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ બેઠા હોય ને એ જગ્યાએ દૂજાઈ જતા એ લોકોને પ્રેરણા થઈ કે આ તો અહીંયા દાદા પ્રગટ થયા છે. એટલે ગામ લોકોએ ગામમાં જઈને જે તપાસ કરવા આવ્યા હતા એને ગામ લોકોને ચર્ચા કરી, ચર્ચા વાત વિચારણા કરીને એ લોકોએ પછી અહીંયા આયોજન કર્યું. અને આયોજન કરી એ સમયમાં એક નાની ડેરી બનાવી હતી. ડેરી એની માથે બનાવીને દાદાને એકને એક દાદાની ડેરી બનાવી. એ પછી આપણે મૂડી સાથે પણ એને કંઈક સંકળાયેલું છે એ પણ અમારા દર્શકોને જણાવો. મૂડીમાં એવું સંકળાયેલામાં એવું છે કે અત્યારે હયાત છે દાદભા સાહેબ દરબાર, એમના પિતા શિવભા પરમાર આ દાદાના દયાથી એમનો જન્મ થયેલો હતો. એ દાદાની દયાથી જન્મ થયો, પછી એ લોકોના દાદા પ્રત્યે ખૂબ ભાવ છે, લાગણી છે, અને એ લોકોના દર વર્ષમાં 3 વખત ધજા આવે છે. પ્રથમ ધજા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે, બીજી ધજા અંધારી કાળી ચૌદશ, અને ત્રીજી ધજા શિવરાત્રિના દિવસે. અને એ લોકોને ભાવ પ્રેરણા છે, આવે છે દર્શને, જે મળે એ સહયોગ આપે છે. ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ મહાદેવ. તો મિત્રો, અત્યારે આપણી સાથે ઉંબરડા ગામના રહેવાસીઓ જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ આપણે અહીંયા ઉજવાતા ખાસ ઉત્સવ અને મંદિરના મહત્વ વિશે જાણીશું. શું નામ તમારું? રમેશભાઈ ચતુરભાઈ બારૈયા. અમારા દર્શકોને મંદિર વિશે પણ થોડુંક અને અહીં ખાસ ઉજવાતા ઉત્સવ વિશે થોડુંક જણાવો. આ મંદિર બહુ પુરાણું છે અને મંદિરમાં ઘણા તહેવારોમાં માણસો આવતા હોય છે. કોઈ સોમવારે મેળો ભરાય છે, અમાસે પણ મેળો ભરાય છે, અને ફરતા ગામના, જોકે અમાસે તો 50 ગામના માણસો આવતા છે, 50-100 ગામના, અને બહુ મોટો મેળો ભરાય છે. આપણે અહીંયા આજે મંદિરનું જે સ્થળ છે એ આવવા માટેના જે ક્યાં ક્યાંથી આવી શકાય એ પણ અમારા દર્શકોને જણાવી દઉં. મૂળીથી થાન રોડ, ત્યાંથી વચમાં રામપાડા ફીડર આવે, ફીડર પાસે બોર્ડ મારેલું છે બિલેશ્વર મહાદેવ જવા, અને મૂળી અને ચોટીલાવાળો હાઈવે રહ્યો ત્યાં કણે પણ બોર્ડ મારેલું છે બિલેશ્વર મહાદેવ જવાનો રસ્તો. બરાબર. ખૂબ ખૂબ આભાર તમારો.